નવસારી આરટીઓ કચેરી તેના બેફામ ભ્રષ્ટાચારના કારણે ઘણી ચર્ચામાં રહે છે. ખાસ તો નવસારીના આરટીઓના બેફામ ભ્રષ્ટાચારથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નવસારી આરટીઓમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના લાયસન્સ ઇસ્યુ કરવા માટે 4-10 હજાર રૂપિયા સુધીના નાણાં લેતા હોવાનું જાણવા મળે છે. નવસારી આરટીઓમાં ફોલ્ડરોનું રાજ ચાલે છે અને તેઓનું સીધું મેરા પીપણું આરટીઓ પ્રકાશ ચૌધરી સાથે છે. તેમના આશીર્વાદથી જ આખું પ્રકરણ ચાલી રહ્યું છે. વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલને થયેલી ફરિયાદ મુજબ ટુ વ્હીલર માટે 900 રૂપિયા અને ટુ તથા ફોર વ્હીલરનું જોઈન્ટ લાયસન્સ લેવું હોય તો 1350 રૂપિયાની ફી સરકારે નક્કી કરેલી છે. મોટા ડમ્પરના રજીસ્ટ્રેશન માટે 1500 રૂપિયા નક્કી થયેલા છે. હાલમાં નવસારી આરટીઓ ઓફિસમાં સુરતના આરટીઓ એજન્ટો દ્વારા સુરત શહેર અને જિલ્લાના લાયસન્સ સ્વચ્છુઓ પાસેથી 7-10 હજાર લાયસન્સ પેટે પડાવી લેવાય છે. આ રકમ આપો એટલે ટેસ્ટ પણ આપવાને રહેતી નથી. નવસારીનો ટોલ ટેક્સ પણ બચી જતો હોય છે. અલ્પેશ કૈશ્યપ, જેડેટીવી, નવસારી. પીએમ ચૌધરી, હું એઆરટીઓ નવસારી. સર, આપનો એક ફરિયાદ થઈ છે વાહનમંત્રીને, એ મુદ્દે સાહેબ આપનું શું કહેવું છે? કઈ એટલે પ્રશ્ન? તદ્દન ખોટી વાત છે. એ લોકોએ કોઈ સબૂત કે કશું નથી અમને કંઈ આપેલું અહીંયા કને, અને ખોટી ફરિયાદ કરેલી છે લાયસન્સમાં. જે બી કામ અહીંયા આરટીઓમાં થાય છે એ બધું કાયદાકીય રીતે જ કામ થાય છે. બીજું અહીંયા કે અહીંયા